अरे मासी बेन, आ तो कहीं नहीं, मारी दुर्दशा तो जुओ, हूँ तो बर्बाद थी गयो। मैं जे तड़ाव में मारी जुवानी ना दिवसों विताव्या था, ये तो साव सुकाई गयु छे। अने छेल्ला बे वर्षों में वरसाद पण नाम मात्रनो ज पड्यो छे। आ धगधगता तड़का में मारी चामड़ी सुकाईने ततड़ी गई छे। महाराज महाराज महाराज, मारथी आ त्रास सहन नथी थतो। महाराज, વિધો પર તો કોઈકની બુરી નજર લાગી છે, બધા ટપો ટપ મરવા લાગ્યા છે, આપણા તો કોઈ જાનવર બચ્યા જ નથી। અરે પેલા બે પગા સાથેના ચોપાગા જાનવરના મરડા ખાઈએ તો તેનો તો એટલો ખરાબ સ્વાદ લાગે। મહારાજ, ગીધુભાઈની વાત સાચી છે, મેં ખબર કઢાવી છે, બધા ધ્યાનથી સાંભળો। એ જાનવરનું નામ માણસ છે। હા, એ જાનવરનું નામ માણસ છે, અને તેની સાથે રહેતા ચોપગા જાનવરો છે, બકરી ગાય ભેંસ, જેને માણસ ઢોર કહે છે। આ માણસ આ ઢોરોને જાત જાતની દવા આપી જાળા પાળા કરે છે, અને તેનું દૂધ પોતે પીએ છે। અને મરી ગયેલા આવા ઢોરોનું માંસ ખાવાથી આપણા ગીધ ભાઈઓની પનોતી બેઠી છે। અને મહારાજ, મને એ દવાનું નામ પણ ખબર પડી ગયું છે, એને એ લોકો ડાયક્લોફેનેક કહે છે। અરે આ બધું છોડો મહારાજ, તમે હુકમ કરો તો હું આ માણસની એસીની તેસી કરી નાખું। આમ પણ કેટલા વખતથી પૂરતું ખાવાનું મળ્યું નથી, ને આ માણસમાં આમ પણ લેવાનું છે શું? નબળો નહોર અને શિંગડા વગરનો જાનવર થોડું ચાલે ને હાંફી જાય, આ મારો એક મજબૂત પંજો પડ્યો નથી ને તેના રામ રમ્યા નથી। શેરખાન કાઠા પડ્યો, મારા દાદા કહેતા ગયા હતા કે આપણાથી તો ચોપગું જાનવર જ ખવાય, એટલે આ માણસથી દૂર રહેલા વધુ સારા। છતાં તમને જેમ ઠીક લાગે તેમ કરો। જંગલ Thank you.
મહારાજ ગજબ થઈ ગયો મહારાજ. અરે દિવાનજી જરા બોલો તો ખરા, શું થયું? કેમ આટલા હાફળા ફાફળા છો? અરે મહારાજ, આપણા મહાન સેનાપતિ શેરખાન પલ્લોક સીધાવી ગયા. પલ્લોક સીધાવી ગયા મહારાજ, પલ્લોક સીધાવી ગયા. શું વાત કરો છો દિવાનજી, અક્કલ તો ઠેકાણે છે ને? અશક્ય વાત. શેરખાન મરી ગયા? કેવી રીતે? અરે મહારાજ, શેરખાને પેલા માણસનો શિકાર કરી નાખ્યો, પછી તો ગજબ થઈ ગયો. મેં તેમને બહુ રોક્યા પણ તેઓ માન્યા જ નહીં, અને બીજા માણસને મારવા પહોંચી ગયા. પણ તેવામાં પેલા માણસમાંને એકે જાદુ કર્યો મહારાજ. તેની પાસે એક વિચિત્ર દેખાવની એક લાકડી હતી. તેણે તેને શેરખાન તરફ તાકી અને ભયંકર અવાજ થયો, ધડામ. અને મહારાજ, મજબૂત શેરખાન ત્યાંના ત્યાં ઢેર થઈ ગયા મહારાજ. શરીરમાંથી લોહીના ફુવારા ફૂટી નીકળ્યા, લોહીમાં લથપથ થઈને પડ્યા, અને તેમના છેલ્લા શ્વાસ ચાલતા હતા ત્યારે તેમણે મને કહ્યું, મહારાજને સંદેશો પહોંચાડો કે આ માણસ ખતરનાક જાદુગર છે, તેનાથી દૂર રહેશો, તેનાથી દૂર રહેશો, તેનાથી દૂર રહેશો. દિવાનજી, સમય ના ગુમાવો, ઢંઢેરો પીટાવો કે બધા જ આ માણસથી દૂર રહે. મારી નિર્દોષ પ્રજાને ભોગ લઈ રહ્યો છે. હે ભગવાન, તું જ આ માણસને સદબુદ્ધિ આપ. મહારાજ, ઓ મહારાજ, શું છે ભાઈ? મારી બાજુ તો કોઈ જુઓ, મારી દશા તો સાવ કફોડી થઈ ગઈ છે. મારા માટે તો ખોરાક જ રહ્યો નથી. હરણ તો ક્યારનાય ગાયબ થઈ ગયા છે, અને સસલા તેમજ બચેલા કૂચેલા દેડકા પણ હવે દેખાતા નથી. મહારાજ, હું તો વિચારું છું કે આ માણસ જ્યાં રહે છે ને, ત્યાં રાત્રે જઈને પેલા ચોપગા બકરી કૂતરા મારી ખાઉં. માણસ રાત્રે સૂઈ જાય છે, જેથી હું ચુપકી દિલ્હી જઈને શિકાર કરી આવીશ. ઓર કિસી કો પતા ભી નહીં ચલેગા. અને દિવસના માણસોની વસ્તીની બહાર પેલા ખેતરોમાં છુપાઈ જઈશ. રાત પડે એટલે ફરી શિકાર. અરે આ બિલ્લી માસી તો ક્યારનાય માણસોની વસ્તીમાં જઈને ઠરીઠામ થઈ ગયા છે. તારો જન્મ પણ અહીં જ થયો છે.